સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં રામનગરથી વસાહત સુધી નવીન ટેકનોલોજી નેનો પ્રોજેક્ટ અંતર્ગત બનેલ રોડ પર નહીવત વરસાદ પડવાથી રોડનું ધોવાણ થતાં ઠેર ઠેર ખાડાઓ પડવાથી કોન્ટ્રાક્ટરની કામગીરીની પોલ સામે આવી છે. અહીંયા 10 વર્ષ પહેલાંથી અમારી અરજીઓ જતી હતી, બરાબર. ત્યાં વડાલી મદારી વસાહતના રોડ બનાવવા માટે, બરાબર. અને રોડ બની ગયો, પણ અંદર મટીરિયલ્સ એવું કાચું વપરાયેલું છે કે પહેલાં 2 ઇંચ વરસાદમાં જ રોડ તણાઈ ગયો અને ખાડા ટેકરા તો અમારા જીવના જોખમે આ રોડ ઉપર જવું પડે છે. આ 108 બોલાવીએ તો પણ આવવા તૈયાર નથી ને કોઈ પણ સાધન બી પૈસા આપતા ડબલ ભાડું આપવા આપીએ છીએ તોય પણ આવવા માગતા નથી. અત્યારે હું મારી એક જ રજૂઆત છે કે મોટા અધિકારીઓએ આવી અને આ રોડની તપાસ તાત્કાલિક કરવી જોઈએ. અને અમારે હાલ હા સાહેબ, અમારા નવાનગરથી મદારી વસાવત રોડ મંજૂર કરાયો છે, બરાબર છે. રોડ બનાવ્યો ખરો, બરાબર છે. 5-10 વર્ષ એ રોડ પાસ કરીને બનાવ્યો ખરો, બરાબર છે. એ રીતના પણ આમ રોડ બનાવ્યો ખરો, પણ એન્જિનિયરે મટીરિયલ કેવું આપ્યું છે? રોડ 6 મહિના આવ્યા નથી, જ્યાં રોડના ખાડા ખાડા થઈ ગયા છે, બરાબર છે. અને વચ્ચે એવો પ્રોબ્લેમ છે કે અમારા સ્કૂલમાં છોકરો પણ આ મૂકવા જવો હોય તો પોણી નળ છે, બરાબર. અંદર એક નાળું છે બનાવ્યું નથી, તો આ પંચાયતવાળાને અંદર આવીને અરજી કરવી પડે ને એ નાળિયું કાઢવું પડે, બરાબર છે. એ જમીન સરકારની છે, કોઈના બાપાની તો સહ નહીં, બરાબર છે. તો આ એક નિકાલ થઈ જાય તો મારા પણ વાની છોકરોને રપત ના પડે. આ રોડ કેવી રીતના બનાવ્યો છે ને કયું મટીરિયલ વાપર્યું છે એ તો મને પૂરી માહિતી નહીં મળી, બરાબર છે. અને 1 ઇંચ કે 1.5 ઇંચ રોડ બન્યો છે, બરાબર છે. તો અમારે તો અત્યારે 6 મહિના થયા નહીં ને રોડ બધો આખો તૂટી ગયો છે, બરાબર. અમારું મકાન તો મદારી સાવટ બાજુમાં જ આવ્યું, બરાબર. અમારે સમાજમાં બધો ઘણો એ મકાન છું, પણ કરવાનું હું આ રોડના બધા ખાડા પડી ગયેલા જેનથી, બરાબર. તો અમારે કોઈ હાજું મોદું થાય તો 108 આવે તો ખાડામાં 108 નહીં આવતી, બરાબર છે. તો અમારા આ રોડ બનાવ્યો છે, બરાબર ને. જ્યારે એમના જરૂર હતી ત્યારે તો દોરી દોરીને આવતા હતા, પણ આ રોડનો કોઈ નિકાલ કરવો તો પડશે. એના માટે આ બધા નિયરવાળાને બોલાયા છે, બરાબર છે. વિડીયોવાળાને કે આ બધું કામગીરી કરીએ છીએ, પણ એ માટે તમે આ રોડને પાછું ગમે તે ઉદ્ધાર લાવો અને સારો ને વ્યવસ્થિત પુલ બનાવો, વ્યવસ્થિત બનાવો તો મને કોઈ રપજ પડે નહીં. હું અહીંયા રહું છું, બરાબર.